ભૂતકાળને ભૂલી જાઓ, વર્તમાનમાં જીવો. ઘણા ભૂતકાળની જ વાતો કર્યા રાખતા હોય કે અમારા દાદા નામ હતું, અમારા દાદા નામ હતું, બીજું એ રહેવા દો. અત્યારે હું છે એ કયો. ભૂતકાળને ભૂલી જાઓ, વર્તમાનમાં જીવો. ક્યાંક ક્યાંક જોવા મળે દીકરો કુળનો દીવો. આમ તો એક બાપાએ એના છોકરાને કીધું કે બેટા હાલે 1200 રૂપિયા લાઇટ બિલ ભરતો આવ્યો. તે બિલ ભરવા ગયો, 2 કલાકે આવ્યો. બાપાએ પૂછ્યું એલા લાઇટ બિલ ભરી આવ્યો, તો કે લાઇટ બિલ ભરવા જતો તો રસ્તામાં લોટરીની ટિકિટ વેચાતી હતી ડ્રોની, તો એ લઈ લીધી. ભાગમાં આવી છે તો કાલ સવારે બોલેરો ગાડી આપણા આંગણે આવીને ઊભી રહે. એના બાપાએ મારી મારીને ઢીબી નાખ્યો. હા, અને વાળું કર્યા વિનાનું હોઈ ગયેલો. અને સવારમાં બોલેરો ગાડી આવી અને આંગણામાં ઊભી રહી, ત્યાં તો છોકરાની માં કે તમે ખોટો મગનને માર્યો ને, જો આ બોલેરો ગાડી આવી ગઈ. ઉઠ બેટા, ઉઠ મગન, બોલેરો ગાડી આવી. એના બાપા રાજી થયા, આખું ઘર રાજી થયું, પણ બોલેરો ગાડી આવી એ જીબી વાળાની હતી. મીટર ક્યાં છે? ફટ દઈને લાઈટ કાપી નાખી, વળી પાછો મગનને ઢીબી નાખ્યો એને. આ ઘણી વાર નડી જાય. હા, એક ભાઈ સવારે શિયાળામાં ટુવાલનું પોતિયું વાળી અને બાથરૂમમાં નાવા જતો હતો. એમાં ટીવીમાં સમાચાર આવ્યા કે ઠંડીમાં 3 જણા ઠૂઠવાઈ ગયા, 3ના મોત. તો પાછા લુગડા પહેરી લીધા. એ કે જીવતા આવી છે તો એ કે ઉનાળામાં નાહું, આપણે ક્યાં નાવાની ઉતાવળ છે એમ. આપણે નથી કહેતા એને ક્યાં નાવા જવું છે એમ. મીઠાઈવાળાએ દુકાન ખોલી અને બહાર બોર્ડ માર્યું કે એક હેલ્પર જોઈ છે, લાયકાત ઈ છે, 300 ડાયાબિટીસ હોવી જોઈએ. એમાં કોઈ જઈને પૂછ્યું ભાઈ તમારે કામથી વાત છે ને, ડાયાબિટીસનું આમાં લખવાની શું જરૂર છે? તો કે 300 ડાયાબિટીસ વાળો હોય ને એ મીઠાઈ ખાય નહીં, નકર જોખતા જોખતા 2 ઠેફલા મોટા મૂકી દે. એટલે ડાયાબિટીસ 300 જરૂરી છે. હા, એક ભાઈ એના મિત્રના ઘેરે ગયો તો બોલો કે મારે લગ્ન કરવા છે. તો એનો મિત્ર કે તારે લગ્ન કરવા? કે હાલ મારા ભેગો આજે મારા ઘેરે બપોરે જમજે, એમ કહીને એને લઈ ગયો. તો ઘેરે 2 જણા ગયા એની ઘરવાળીને કે આ મારો મિત્ર છે, આજે મારી સાથે જમવાનો છે. ત્યાં તો એની ઘરવાળી ખાલી ધૂમ થઈ ગઈ, પૂછતા નથી, ફોન કરતા નથી, મને તબિયત બરોબર નથી, મારા પગ દુખે છે, વાહો કવે છે, હજી મેં સ્નાન નથી કર્યું, મેકઅપ નથી કર્યો, અને પૈસા વિનાના લઈને ધોઈડ્યા આવો છો. ઓઈલો કે એવું નથી, આને લગ્ન કરવાનું ભૂત વળગ્યું છે, એટલે આ ડેમો જોવા લઈ આવ્યો છું. હા, ઓઈલાને કે બોલ લગ્ન કરવા છે, ત્યાં તો ઓઈલો બરણાટી મારી ગયો, કાન વાઈઠું કૂતરું જાય એમ. હા, બજારમાં 2 બહેનપણીઓ ભેગી થઈ તો એ વાતો કરતા હતા કે કંટાળો ક્યારેક ક્યારેક મને આવે છે. તો કે બીજી બેન કે કંટાળો તો અમને આવે. તો કે કંટાળો આવે ત્યારે તું શું કર? તો એની બેનપણી કે મને બહુ કંટાળો આવે એટલે હું મોલમાં જાઉં, મોંઘામાં મોંઘી વસ્તુ હોય એ પેટ ભરીને ખરીદી કરું અને ટોલીમાં ભરી અને કાઉન્ટર ઉપર મૂકી અને હું ઘીરે વહી જાઉં. હા, એક ભાઈની ઘરવાળી એના પતિને કહે તમે હું ગઈટી થઈ જઈશ તો એ મને પ્રેમ કરશો? તો બોલો કે ગાંડી કરું જ છું ને, એટલે મૂળ ગઈટા થઈ ગયા છે. આ તો ભારતની ભૂમિ છે, આ ઋષિઓનો દેશ છે. ઘણા વર્ષ પહેલા એક ભૂર્યો ભારત આવેલો, 35 વર્ષે 3 બીજા ભૂર્યાઓને લઈ અને પાછો ભારત આવ્યો. એરપોર્ટ ઉપર ઉતર્યા, એરપોર્ટની બહાર નીકળ્યા તો ભૂરિયાએ ચપટી ભરીને ધૂળ લીધી અને એને હૂંકી. ભૂરિયો એટલું બોલ્યો કે 35 વર્ષ પહેલાં જે ભારતની માટીની સુગંધ અને સોયડિયમ હતા, એવા હવે ભારતની માટીના સુગંધ અને સોયડિયમ નથી. પછી મેં એને કીધું તે ઉપાડ્યો એ પોદળો છે. આ બાજુથી ચપટી ભર માલ ફરી ગયો, માલ ફરી ગયો કીધો. ભારતની માટીના સુગંધ અને સોયડમ હજી એવા જ છે. ચંદન હે ઈસ દેશ કી મિટ્ટી, તપોભૂમિ હર ગામ હે, હર બાલા દેવી કી પ્રતિમા, અહીં બચ્ચા બચ્ચા રામ હે.
હવે એ પૂરી હવે અમદાવાદથી બુલેટ પાડી લીધા, ભારતના નકશા ભેગા નીકળ્યા સોમનાથ દાદાના દર્શન કરવા માટે. ભાઈજો હોય ભોળાને ફૂલ છાબ ભરે, તો પીળું હોનું પહેરવા અને ચતુર નારી ઘરે, લલાટ ભાલચંદ્રમાં અપાર રૂપ ઓપતો, હરમ્ય શિખરો હજાર ઝાડ પાળ શોભતો, ભજું ભૂપાળ કાળ જાળ વિનંતી ઉરે ધરો, કેદારનાથ સાથ માત પાર્વતી દયા કરો. એ ભોળાનાથના દર્શન કરવા સોમનાથ જાતા હતા, અને હું સોમનાથ દાદાના દર્શન કરી અને આવતો હતો. જેતપુરની આગળ એક ગામડાના પાદરમાં અમારા ગાડીવાળા ભાઈને મેં કીધું, ભાઈ દુકાન આવે ને ઊભી રાખને, હારા ચા પાણી પી. તો એક દુકાને ગાડી ઊભી રાખી, હું ગાડીમાંથી ઉતરો, દુકાનવાળો ઓળખી ગયો કે લે આ તો ધીરુભાઈ છે. કીધું હોય જ ને ભાઈ, તમે હોય તમે ન હોય. અરે મને કે બેહો બેહો, સ્પેશિયલ ચા બનાવું. તો એને ચા બનાવી રગડા જેવી, અને મને ચા આપી. હું ચા પીતો તો ત્યાં ઓલા ભૂરી આવ્યા ને બુલેટની ગોળીઓ ચડાવી, ત્યાં વેફર ને 94 ને બધા પડીકા ટીંગાતા હતા. તો ભૂરીઓ દુકાનવાળાને કે ઓટીસ ધીસ, એટલે દુકાનવાળો દેશી માણસ એ સમજો નહીં, પણ આંગળી આમ લાંબી કરી એટલે એને ખબર પડી કે આ જોઈ છે. કે ઓટીસ ધીસ, તો દુકાનવાળો કે 94, તો ભૂરીઓ કે 1 પીસ 94. તો એટલે એક પડીકું તોડીને આપ્યું. તે ભૂરીએ 94ના પડીકાનું પેકિંગ તોડ્યું. ત્યાં એક દાદા બાજુમાં આવીને ઊભા રહી ગયા, મોઢામાં ફર્નિચર નહીં. ભૂરીએ 94ની ચપટી ભરીને દાદાને આપી, દાદાએ મોઢામાં નાખ્યું 94. પછી એક મિનિટ પછી ભૂરીઓ બોલ્યો કે ધીસી છે 94. તે દાદા કે ન 94. આ ભૂરીઓ દુકાનવાળા આવીને ભાઈ જોઈ કે આ 94 જ નથી ને, તું શું કામ કે છે આ 94? તારા ગામના દાદા કે ન 94. હા પછી હું ગયો, કીધું ભાઈ ભૂરીઓ સાચો છે? દુકાનવાળાને કીધું તું સાચો છો, દાદાને કીધું તમે સાચા છો, શાંતિ રાખો. મને કે કેમ? મેં કીધું હમજા ફેર થયો તમારો. તો કે એનું કારણ શું? મેં કીધું આ 94ની ચપટી ભરીને ભૂરીએ એ દાદાને આપી, અને દાદાએ મોઢામાં 94 નાખ્યું, પણ દાંત નહોતા ને એટલે એને કીધું ન 94. બાકી આ છે 94 જેવી 100% હું ખાતરી આપું છું. ત્યારે માન શાંત પડ્યા. હા તમે બધું સાંભળી શકો એટલું સમજી ન શકો. તમે અહીંથી બહાર નીકળો, ચોકમાં કૂચરાનું ટોળું ભણતું હોય તો તમે સાંભળી શકો, પણ સમજી ન શકો કે આ ધૂન બોલે છે ગાળ્યું દે એમ. હા એક ભાઈ દવાખાને ગયો, લોહીના કોગળા નીકળે જાય, 3 દાંત પડી ગયેલો. હા હુભુક હુભુક માન પોઈ ગયો દવાખાનામાં. હા તે ડોક્ટરે વળી કપડાનું પોતું લઈને મોટું મોટું સાફ કર્યું અને લાઇટ કરીને જોયું, કીધું કે આ કેવી રીતે 3 દાંત પડી ગયા? તો કે સાહેબ મારી ઘરવાળીએ સુખડી બનાવી હતી ને એ ખાતી એવી કડક, એ કે બટકું મોઢામાં નાખીને આમ કર્યું 3 દાંત લેતી આવી. ડોક્ટર તપી ગયા, એ કે આવી હુકડી બનાવી હોય ને તો તમારી ઘરવાળીને ના પાડી દેવાય, ન ખવાય. ઓલો કે ના પાડું તો બધાય પડી જાય. હા એ તો તમે એનું રૂપ જોયું નથી. અમારે અહીંયા એક દામજી છે, હા એને એક દી દવાખાને લઈ ગયા, પાતાપિંડી કર્યા. પછી એના ભેગો એનો મિત્ર હતો ભગો, એટલે ભગાને દામજીએ પૂછ્યું કે આ પાતાપિંડી પૂરા થઈ ગયા ને, બધું વ્યવસ્થિત થઈ ગયું ને? કે હા. કે બિલ કેટલું થયું? કે 500 રૂપિયા પૂરા. તો દામજી કે ઘેરે એ કે 200 રૂપિયા હવારે આપી દીધા હોત તો આ ન થાય. હા મૂળ 500 રૂપિયા એને દેવા પડ્યા. અહીંયા ઘેર ઘરવાળીએ 200 જ માગ્યા હતા, પણ ના પાડી એમાં હાવેણે હાવેણે માર્યું, ઊંચા હાવેણે મૂકે. પછી કહેતો તો સોરી એમ. હા ને સોરી એક ગજબનો શબ્દ છે, ગજબનો શબ્દ છે સોરી. સોરી બોલો ને તો ગમે એવો ઝઘડો હોય પૂરો થઈ જાય, પણ એ જ સોરી ડોક્ટર બોલે ને તો માણસ પૂરો થઈ જાય. આ પતિ પત્ની બેઠા હતા, એમાં પત્ની પતિને કે તમે એ કે હમણાં ઘણો સમય થયો, મારા પિયર મને જવા નથી દીધી, તો આવતીકાલે રજા આપો તો હું જાઉં. તો એલો કે જા એમાં શું વાંચો, તું તારે આંટો મારી આવી, પણ એ કે તું તારા માવતર જા પિયર જા, ત્યારે એ કે તને કેવો અહેસાસ થાય?
તો એની પત્ની કે ભલે આપણે 40-50 વર્ષના રહ્યા પણ પિયર જાય ને તો અમે 18-20 વર્ષના હોય એવો અહેસાસ થાય અમને. તો કે એ બહુ સારું કહેવાય. તો એની પત્ની કે તમને આવો અહેસાસ ક્યારે થાય? એ કે તમે જાઓ તરત. તમારી વાતે જ અટકી રહ્યા હોય. હજી તમે ટ્રેનમાં બસમાં બેહો ને બસ ઉપડે તા તો મંડ્યા હોય ફોન કરવા, એ કે ક્યાં છો પકલા? આજ હાજે બેઠેક બેઠેક કરી કાંઈ કે આપણને એમ કે માંડલું બિહાડવા નહીં કહેવાય. પુરુષ માટે અઘરામાં અઘરી કસોટી કે એની પત્ની બહાર ગામ જતી હોય, એને મૂકવા જાય, એ બહાર જતી હોય, પિયર જતી હોય, એના હરખને રોકવું અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા. એને તારી બા કે તો 3 દી રોકાઈ જાય, પૈસા નહીં હોય તો હું ખાતામાં નાખી દઈશ. ને મૂળ એને શું, આ 5 મિનિટ છે ને હમણાં આ બસ ઉપડે કે ટ્રેન ઉપડે એટલે પછી તો રામના ખોળે છે. તપેલામાં વીછી રખડતા હોય એમ રખડતા હોય. બોલો. હા, હમણાં એક ભાઈ એને વેવાઈને ફોન કર્યો, ગયા લગ્નગાળામાં. એ કે તમે લગ્ન ક્યારે લખી દો છો? તો એનો વેવાય કે મારી દીકરી હજી ભણે છે. તો ઓલો કે મારો દીકરો એટલો ક્યાં નાનો છે કે એની ચોપડીઓ ફાડી નાખે. હા, અને ભણતર ને કંઈક માપ હોય. હા, કેટલા વર્ષ સુધી ભણવું, કેટલા વર્ષે ભણવા બિહાડી દેવા. અત્યારે છોકરા તમે જુઓ નાની ઉંમરથી છોકરા ફ્રી નથી. બોલો. હા, સવારમાં ટ્યુશનમાં જવાનું હોય, બપોરે સ્કૂલે જવાનું હોય, ત્યાંથી આવીને પાછું લેસન કરવાનું હોય, નવરા જ નથી. છોકરાના વજન જેટલા ચોપડા થઈ ગયા. બોલો. બાળપણ જે આપણે એક જમાનામાં ધીંગા મસ્તી છોકરા કરતા હતા એટલો ટાઈમ અટાણે નથી રહ્યો. પણ ભણવું એ પાછું એટલું જ જરૂરી છે. ભણે નહીં તો અટાણે હાલે એવું નથી. છતી આંખે અંધારા થાય એવો આ યુગ છે. કોમ્પ્યુટરનો યુગ છે. સમયની આયરે કદમ મિલાવવા એ પણ આપણે જરૂરી છે. હા, એક છોકરાએ પૂછ્યું એ કે તમે દાદા છાપું વાંચો છો અને વાંચીને દાંત કેમ કાઢો છો? તો દાદા કે જમાનો કેવો આવ્યો છે કે કેમ? તો કે આ મને વાંચીને દાંત એટલે આવે છે કે જાતિવાદ એક મહાન દૂષણ છે. હે, કે જાતિવાદ એક મહાન દૂષણ છે. એ વિષય ઉપર બોલવામાં જે છોકરો પ્રથમ આવ્યો ને એનો ફોટો છાપમ મૂક્યો છે અને નીચે લખ્યું છે જ્ઞાતિનું ગૌરવ. આપણે આમાં ઘણી વાર એવું થાય કે મને અભિમાન નથી, એનું મને અભિમાન છે. આપણે રાજકોટમાં એકવાર બહુ વરસાદ પડ્યો, 12 મેઘ ખાંગા થયેલા, શ્રાવણ જલ બરસે, સુંદર સરસે, બાદલ બરસે, અંબરસે, તરવર ગીરી વરસે, લતા લહરશે, નદિયા સ્પર્શે, સાગર છે, દંપતિ દુઃખ દરશે, શેજ સમરશે, લગત જહર છે, દુઃખદારી કે રાતે પ્યારી, મેબલ હારી, ગોકુળ આવો ગીરધારી જી, ગોકુળ આવો ગીરધારી. આવા 12 મેઘ રાજકોટમાં ખાંગા થયા. તો એક ભાઈ એના મિત્રને કે ભૂરા જાગનાથ સોસાયટીમાં પાણી ગરી ગયા છે, તારા ઘેરે ફોન કરીને જાણી લે, વાંચો તો નથી ને? તો ભૂરો કે આપણે વાંચો હોય જ નહીં, મોટા તાળું મારીને ચાવી ખીચામાં લઈને આવ્યો છે. એટલે તાળું મારીને આવ્યો ત્યાં પાણી ન ગરે. દોડ ધામના જમાનામાં માણસ છે એ પોતે શું કરે છે એ ઘણી વાર એને ખબર નથી રહેતી. હા, એક પતિ કે રોજ સવારમાં મારી આંખ ઉઘડે ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હે અખિલ બ્રહ્માંડના માલિક, દુનિયામાં બધા પુરુષોને મારા જેવી પત્ની દેજે. તો એની ઘરવાળી હરખમાં આવી ગઈ કે ઓહો, તમને એટલું બધું મારા માટે માન છે? તો ઓલો હું તો કે આખી દુનિયાના દુઃખ ભોગવવાનું મેં એકલે થોડો ઠેકો લીધો. આ બધાય પોખાણા દીકરા ભલે હવ ભોગવે ભાગ્ય પડશે. એક ભાઈની ઘરવાળીને ઉધરસ થઈ ગઈ, ધોમ ઉધરસ આવ્યા રાખે. તો કે હાલ હારા ડૉક્ટરને આપણે બતાવી. હા, આમાં પાછું વિચારવા જેવી વાત એ છે કે તમે 3 ડૉક્ટરની દવા લેવી પછી પાડોશી કહેતા હોય, કોઈક હારા ડૉક્ટરને બતાવો તો હું એટલે બતાવી એવી બોગસ હતા. બહુ ઉધરસ આવતી હતી. એની ઘરવાળીને દવાખાને લઈ ગયો. તો ડૉક્ટર કે બોલો ભાઈ, તો કે આમને ઉધરસ બહુ આવે છે. તો ડોક્ટર કે લુખી છે? કે ના રે ના સાહેબ, મારી ઘરવાળી છે. હું ગામનો મુખી ને હું થોડો લુખી ભેગો આવ્યો હોય. હવે ગળફા વિનાની ઉતરે આવે કોરે કોરી એને લુખી કહેવાય.
ઘણી વાર સમજાય નહીં કાણી થાય. હા, મારો એક મિત્ર છે, મને કે ધીરુભાઈ સવારમાં મને ઉઠવાનું મન નથી થતું. તો મેં કીધું પછી તું શું કર? એ કે પછી મને મને વિચાર આવે કે હું નહીં ઉઠું તો આખી પેટી ઉઠી જાય. આવો વિચાર આવતા ઉઠીને કામે વયું જવું. બોલ, એક ભાઈ ને ઘેરે હું સવારે ગયો, એને જગાડ્યો મેં, તો પડખામાં ફૂટફટી પડી હતી. તો મેં કીધું ઊંઘમાં ફૂટફટી પડખામાં રાખવાનું કારણ શું? મને કે ઊંઘ કેટલી ખેંચી માપી શકાય ને. હવારમાં માણસ વહેલા જાગી જાય અને કામ ધંધે વૈયા જાય, એને કોઈ દી વાંચો નથી આવતો. હા, અત્યારે બહેનું છે એવું ઘણા ધંધો ત્રણ પેટી છે નથી કરતા. અને એ ક્યાં જીએસટી આવ્યું જો ને, ધંધા જેવું બજારમાં નામ નથી. પણ કે તમે કે દી કર્યો એ કયો? હા, હવ ને અરે જોડાઈ જવું છે, ટોળામાં પાછ બૂતી ન હોય. હા, એક માણસ પાણો મારે ડાયો પાણા ઉડાડો મને, કારણ કે ટોળું ભેગું થઈ ગયું ને, એમાં જાજી બૂતી ન હોય. ટોળામાં તોફાન એમાં બીકણ હોય ગમે ને બેકા કરી લે, કારણ કે એનો અમથો ક્યાંય વારો ન આવે. હા, એ આવો લાગ જોઈને બેઠા હોય. બોલો. હા, અને માણસને ઉતાવળ કેટલી છે વિચાર કરો. પ્લેન હજી લેન્ડિંગ થાય ત્યાં તો ઊભા થઈને ધડાધડ એ સામાન કાઢવા માંડે ને કોકના માથામાં સૂટકેસું ભટકાળે ને. હવે કીધું હજી 80 કિલોમીટર આ જાહે. હા, ન્યા સીડી ફિટ થાય, પેલા બધાએ જે બિઝનેસમેનો છે એ ઉતરશે, પછી આપણો વારો આવશે. હજી તો પ્લેન આમ ઉતરા ભેગું તો ધડાધડ દરવાજા ખોલી ને એટલા સામાન, એક દી તો પ્લેનમાં સામાન ન હમાણો. બોલો, આ તો સાહેબમાં વચલી કેડીમાં લાઈન કરવી પડી, કેટલી ખરીદી કરી. અને પ્લેનમાં બે હોય એટલે ઓર એસ્ટેસ આવે. હા, એ વળી બતાવેલું ડોકમાં નાખીને કે આવી રીતે આમ પહેરવાનું, અને બે દંડી કહેવાય ઓલી દોરી ઉતાણીને કે આમાં ફૂંક મારવી આમાં ફૂંક મારવી. હવે એ તમે ત્યાં બારી ખોલી હોય, બે દરવાજા આગલે હેન બે પીછલે હેન, હવે એ દરવાજો ખોલે ત્યાં ફૂંક જ એવી આવતી હોય કે તમે નીકળી ન કૂદી પડો. એટલે આમાં આમ આમ દોરી તાણીને આમાં દંડી કહેવાય શું આમાં શું. હવે કીધું આપણી હોય એ હવા નીકળી જતી હોય, આમાં બીજી ભરવી કહ્યા. હા હા, ન્યા કાંઈ આમને આમને કરવાનો વારો ન આવે, ભૂડું ભૂડું થતું હોય. હા, અને એ એમ કે હવે પ્લેન તૂટવાનું છે, એટલે બારીએ જવાનું, હા દરવાજે જવાનું, વારો ન આવે, આઈને અડધા ગુજરી ગયા. આવી રીતે આમ કે પહેરવું ને આમ વળી નાશ લેવો ને કીધું આમાં કાંઈ વારો ન આવે. હા, અને તમે ઉલરીને પડો, હવે ક્યાં પડો? તમે દોડીને પડો ને વાંહે બીજો પડે તોય 3 કિલોમીટરનો ફેર રહી જાય. ત્યાં કાંઈ ભેગા આવી રહ્યો, કાંઈ ગીત ગાતા ગાતા નીચેદા હોય એવું નથી. હા, અને એટલી બધી ભયંકર ઉતાવળ માણસને. તમે જો જમાનો સારો આવ્યો છે, પણ આપણી ટેવ જૂની ને જૂની રહી ગઈ. હજી તમે જો તો આપણે બસ ઉભી રહીએ, પહેલાં 5-7 છોકરા ઉતરે, પછી ઓયલા ઉતરે. હા, અને ઠેલા ઠેલ્યું ને એટલે બધું. હવે એક દી રોકાવું એમાં તો કેટલા તો લુગડા લઈ ગયો, આપણને એમ થાય કે આ 2 વર્ષ રોકાવાના છે આને. હા, એના હારા ને એના ગામમાંથી રજા દેવાના છે. હા, નક્કી ન લાગે. હવે આ જાનમાં આજથી તમે યાજ્ઞિક રોડેથી આમાં કાંઠે જાનમાં જવું હોય કે મારે ફ્રેશ થવું છે, હવે કીધું નથી થવું ભાઈ, મોટું લુહીને બેહીને જાનમાં. હા, આમાં એટલી વારમાં ફ્રેશ થવાનું હોય શું એમ? હા, એક સમય એવો હતો કે આપણે મહેમાન કપડાં બદલાવી અને લગ્નમાં આવે એ 8 દી રોકાય, લગ્ન પતાવીને પાછા ઘેરે જાય, ત્યાં બદલાવો હોય બદલાવે. અહીંયા આવે કે અહીંયા આવે, આપણને બધા ઓળખે છે. હા, ન બદલાવી ચાલી વાં જાય કે અહીં તો ઘર છે, અહીં તો ખબર જ હોય કે આ મેલા દાંત પહેર્યા જ હોય એમ. પણ અત્યારનો આ યુગ ઝડપી સમય છે, સુવિધાયું સુખ સુવિધાયું વધી છે, સંતોષનું સુખ માણસના જીવનમાં ઘટી ગયું છે. હા, રાજધન ગજધન ઓર રતન ધન ખાણ, જો મિલે સંતોષ ધન તો સબ ધન ધૂલ સમાન. હા, અમારે મુંબઈમાં પ્રોગ્રામ હતો, ભાઈદાસ હોલમાં પ્રોગ્રામ હતો. તો અમારો એક કલાકાર કે ઘડીએ ઘડીએ ભાઈ તાળી વગાડજો, ભાઈ તાળી વગાડજો, ભાઈ તાળી વગાડજો. એક કાકા આવીને કે ભાઈ પછી ટેવ પડી જાય. હા, એક વિદેશી એ ભારતીય મહિલાને પૂછ્યું, બોલો
એ કે તમે ઓળખા પાડખા વિનાના સીધા લગ્ન કેમ કરી નાખો છો? હે કે ઓળખા પાડખા વિનાના સીધા લગ્ન કેમ કરી નાખો છો? તો ભારતની મહિલા કે એ લગ્ન ન કરીને ઓળખી તો અહીંયા થાય જ નહીં. મારા લગ્ન થયા એને કે 10 વર્ષ થયા, હજી મારો ઘરવાળો એની માને કે 10 રૂપિયા આપો ને માવો ખાવો. વિદેશમાં પેલા ધંધે ચડી જાય છે પછી લગ્ન થાય છે, અહીંયા લગ્ન થાય છે પછી ધંધે ચડી જાય છે. તો આપ સૌએ પેલા દોરમાં મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.